બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ ગાયનેક તબીબને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને મોકલવામાં આવી હતી જેમાંથી ડીસામાં આવેલી મોહિત ઠક્કરની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ફોર્મ એફ ભર્યા વગર થતો હોવાનું બહાર આવતા બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ કાયદેસરની કાર્યવાહી કરી છે અને સોનોગ્રાફી મશીન સીલ કરવા ઉપરાંત ડોક્ટર મોહિત ઠક્કરને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે આપણે અહીંયા સો કરતાં બનાસકાંઠામાં વધારે સોનોગ્રાફી રજિસ્ટર થયેલા છે પાલનપુર ખાતે પણ પચાસ એક ગાયનેકોલોજીસ્ટ ને ડીસા ખાતે પણ પચીસ એક ગાયનેકોલોજીસ્ટ છે થરાદ ખાતે ધાનેરા ખાતે એમ તમામ ગાયનેકોલોજીસ્ટ સોનોગ્રાફી મશીન ધરાવે છે સરકારશ્રીની સૂચના મુજબ દર વર્ષે આપણે ડીકોય કરતા હોઈએ છીએ ડિકોઈમાં કોઈ પણ આપણે સગર્ભાબેનને તૈયાર કરીએ છીએ સગર્ભાબેન તૈયાર થાય એની પછી એને અમે રેન્ડમલી પાલનપુર છ સોનોગ્રાફીની તપાસ કરવામાં આવી હતી ડોક્ટરોને ત્યાં ક્લિનિકના ત્યાં અને ડીસામાં પણ છ સોનોગ્રાફી ક્લિનિકને ત્યાં તપાસ કરવામાં આવી પાલનપુરમાં બે જગ્યાએ સોનોગ્રાફી સગર્ભાબહેનનું કર્યા પછી ફોર્મ ભરવામાં એ આવ્યું નહોતું એટલે કે પીસી પીએનડીટી કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો તે અનુસાર પાલનપુર ખાતે બે સોનોગ્રાફી સીલ કરવામાં આવ્યા હતા